જય શ્રી કૃષ્ણ બાળકો, મજા કરો છો ને? હા, મને પણ એવું જ લાગે છે. ખાઈ પીને મજા કરો છો, પણ શું કરવાનું છે? સાથે સાથે અભ્યાસ પણ કરવાનો છે. શા માટે ખબર છે? જો તમે ભણશો નહીં તો તમે પાછા રહી જશો. તો આપણે રમવાનું છે, ભણવાનું છે અને મજા કરવાની છે, બરાબર છે ને? હા, તો બાળકો આજે આપણે શું શીખવાના છે ખબર છે? જો પાછો પર્વતનો મુરબ્બો અને બાર્બી બેકરી વિશે આપણે માહિતી લેવાની છે. બાળકો, આગળના ભાગમાં તમે ઘણી બધી દુકાનોના પોસ્ટર બનાવતા શીખી ગયા. તેમાં શું મળે છે અને કઈ રીતે સંપર્ક કરવો, બધી માહિતી તમે મેળવી લીધી છે. આપણે ગયા ભાગમાં શું શીખ્યા ખબર છે? હા, સ્વીટ માર્ટ, સ્વીટની દુકાન વિશે ઘણી માહિતી મેળવી. તો આપણે આજે બાર્બી બેકરીની મુલાકાત લેવાની છે. તો ચાલો તમને હું થોડા પ્રશ્નો પૂછું છું, તમે ધ્યાન આપજો. બાળકો, બેકરીમાં જે બધી વસ્તુઓ મળે છે તમે બધા ખાઓ છો ને, મમ્મી સાથે લેવા પણ જાઓ છો, તો એ બધી વસ્તુઓ મોટા ભાગે શેમાંથી બને છે બોલો? તો ઘણા બધા બિસ્કીટો મેંદામાંથી બને છે, કેક પણ મોટા ભાગે મેંદામાંથી બને છે. તો મેંદો આપણા શરીર માટે સારો કહેવાય, ખબર છે તમને? નથી ખબર? તો મેંદો આપણા શરીર માટે સારો નથી. તો આપણે ઘઉંની જે બનાવટ હોય, ઘઉંમાંથી જે વાનગીઓ બને છે તે વસ્તુઓ આપણે લેવાની હોય છે, બરાબર છે? આ સિવાય આપણે ઘરમાંથી કંઈક બનાવેલી હોય તે વસ્તુઓ ખાઈ શકીએ, પણ મેંદાની જે વસ્તુઓ છે તેનો ઉપયોગ બને ત્યાં સુધી આપણે ન કરવો જોઈએ. તો આ બધી માહિતીનું ધ્યાન રાખશો ને તમે? હા, તો ચાલો આપણે બાર્બી બેકરીની મુલાકાત લઈએ. બેકરી એટલે શું ખબર છે? ચાલો, તમે દૂધ સાથે સવારે શું ખાઓ છો? હા, ટોસ્ટ બિસ્કિટ, ફરમાસ બિસ્કિટ, પરવાળી બિસ્કિટ ખાઓ છો ને? હા, તમારી બર્થડે હોય તો કેક ક્યાંથી આવે છે? કેક બેકરીમાંથી. પછી તમે પાઉંભાજી ખાઓ છો? હા. પછી બ્રેડ ખાઓ છો ને? હા. વડાપાઉં, ગાર્લિક બ્રેડ, મોઢામાં પાણી આવી ગયું ને? હા. તો આ બધા બ્રેડ શું ઘરે બને છે? ના, મમ્મી બનાવી શકતી નથી, કારણ કે તેમાં ઘણી મહેનતની જરૂર પડે છે. હા, કોઈક વાર ઘરે બનાવવામાં આવે છે, પણ મોટા ભાગના લોકો બેકરીમાંથી આ બધી વસ્તુઓ લેવાનું પસંદ કરે છે. અને આ શું છે ખબર છે ને? મેં તમને સમજાવ્યું. હા, દુકાનનું નામ. તો અહીં બેકરી જે છે તે દુકાન, તેનું નામ શું છે? બાર્બી બેકરી. શું છે? બાર્બી બેકરી. તમે ઘણી બેકરીઓના નામ સાંભળ્યા હશે અને તમે મમ્મી સાથે બેકરીમાં ગયા પણ છો. કઈ કઈ બેકરીમાં ગયા છો બોલો? અમૂલ બેકરી, પછી સંતોષ બેકરી, પ્રકાશ બેકરી, કૃષ્ણા બેકરી, એ બધી બેકરીના નામ સાંભળ્યા છે ને? હા. તો આપણી આ બેકરીનું નામ બાર્બી બેકરી છે. હવે જુઓ કે બેકરીમાં કઈ કઈ વસ્તુ મળે છે. બ્રેડ, પાઉં, ટોસ્ટ, કેન્ડી, જેલી ટોફી, આઈસ્ક્રીમ, ક્રીમ રોલ, કેક અને નાનખટાઈ અને બીજી ઘણી વસ્તુઓ પણ ત્યાં મળે છે. હવે જુઓ કે આપણે શું કરવાનું છે. ઓર્ડર મુજબ કેક
ની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. બાળકો ઓર્ડર વિશે આપણે આગળ સ્વીટ માર્ટમાં જોયું ને કે ઓર્ડર કઈ રીતે આપવામાં આવે છે. તો અહીં બાળકો તમારા ઘરમાં તમારી નાની બહેન હોય અને એની બર્થડે હોય તો એની બર્થડે પર મમ્મી કેક બેકરીમાં નોંધાવે છે, બરાબર છે? તો એ બેકરીમાં નોંધ કરાવે કે મારે આ તારીખે અને આ સમયે આ કેક જોઈએ છે. તો ઘણી બેકરી વાળા આપણને શું આપે છે? હોમ ડિલિવરી. હોમ ડિલિવરી એટલે શું? હોમ ડિલિવરી એટલે દુકાનના માણસો આપણા ઘરે એ સમય પ્રમાણે આપી જાય છે. ઘરે શું આપી જાય છે? કેક. જો આપણા ઘરે પાર્ટી હોય, આપણી પાસે સમય ન હોય, તો અમુક દુકાનવાળા માણસો આ આપણને હોમ ડિલિવરી ની સગવડ આપે છે. તો હોમ ડિલિવરી એટલે ઘરે દુકાનના માણસો આપણને કેક આપી જાય છે, બરાબર છે? ચાલો સંપર્ક. હવે દુકાનદારનું નામ અહીં આવશે. અહીં દુકાનનું નામ છે બાર્બી, એ તો ઘરનું નામ કહેવાશે, બરાબર છે? તો અહીં આપણે કોનું નામ આપીશું? ખબર છે તમને? જુઓ બાળકો, ચોપડીમાં અહીં નામ આપેલું છે. કયું નામ? તૃષા ટોપી વાળા. તો આપણે આમનો સંપર્ક કરવાનો છે. અને જો અહીં મોબાઈલ નંબર આપણને આપ્યો નથી તો નીચે વિગત જુઓ. નીચે તમને ચોપડીમાં ફોન નંબર તરીકે મોબાઈલ નંબર લખેલો છે, તો આ નંબર આપણે અહીં લખવાનો છે. તો ચાલો બોલો મારી સાથે. નંબર 9999. 5 વાર 9 લખવાનું છે અને ફરી 5 વાર 9 લખવાનું છે, બરાબર છે ને બાળકો? જો આ 10 આંકડાનો નંબર થઈ ગયો ને. હવે આગળ શું મળશે? બાર્બી બેકરીમાં શું મળશે? આપણે જોયું ને આ બ્રેડ, પાઉ, ટોસ્ટ, કેન્ડી, તે બધી વિગત આપણે અહીં લખવાની છે, બરાબર? દુકાનનું નામ. હવે દુકાનનું નામ શું છે? ચાલો તમે બોર્ડ ઉપર જુઓ, દેખાય છે ને? તો એ જ નામ આપણે અહીં લખવાનું છે, દુકાનનું નામ. દુકાનદારનું નામ. તો દુકાનદારનું નામ શું છે બોર્ડ પર? આપણે જોયું ને? હા, તો દુકાનદારનું નામ અહીં લખવાનું છે. નંબર તો આપણને આપ્યો જ છે, બરાબર છે? તો બાળ મિત્રો, તમારે આ બધી સમજ દુકાન વિશે મેળવવાની છે. અને હવે તમે જ્યારે જ્યારે બહાર જાઓ તો દુકાનના બોર્ડ જોજો અને ધ્યાન રાખજો કે એના ઉપર કઈ રીતે લખ્યું છે, બરાબર છે? એના પરથી તમને ખબર પડશે કે આ દુકાન શેની છે અને આ દુકાનમાં શું મળશે. બાર્બી બેકરી વિશે બધી માહિતી લીધીને સંપર્ક કોનો કરવો, નામ કઈ રીતે રખાય છે અને દુકાનમાં શું શું મળે છે, એ બધું પોસ્ટર પરથી માહિતી લેવાય છે. તો આ બધું તમારે નોટબુકમાં કરવાનું રહેશે. અને તમને ખબર હોવી જોઈએ કે આપણે જ્યારે ઓર્ડર કરવો હોય તો આપણે કોનો સંપર્ક કરવો, નંબર કયો ડાયલ કરવાનો છે અને કઈ વસ્તુ આપણે મંગાવવાની છે, તે બધું તમને આવડવું જોઈએ. તો આના પરથી તમે બધું શીખી જશો ને. જો ન સમજ પડે તો મને ફોન કરજો, હું તમને જણાવીશ, બરાબર છે? તો ચાલો, બાય.